गुड मॉर्निंग एवरीबडी। चलो आपणे भणीए छीए धोरण 11 आंकड़ाशास्त्र स्टेटिस्टिक एमां चौथुं चेप्टर आपणे शुरू कर्युं अने एनी अंदर आपणे प्रमाणित विचलन वेरी वेरी मोस्ट आईएमपी टॉपिक आपणे शुरू कर्यो छे बराबर। चलो मैं तमने होमवर्कमां आप्या हता एक्स्ट्रा 2 दाखला आप्या हता अने उदाहरण 15-16 आप्युं हतुं तमे सरस रीते करी नाख्युं हशे। चलो कंटीन्यू करिए टेक्स्ट बुकमांथी 4.4 અને એના જેવા દાખલાઓ પછી પણ કરીએ આગળ સ્વાધ્યાયમાં। તો આવી જાઓ પેજ નંબર 149 149 પેજ ઉપર 4.4 એમાં આપણે પહેલો થઈ ગયો, બીજો થઈ ગયો અને ત્રીજો થઈ ગયો બરાબર। આજે આપણે ટીક કરી લઈએ દાખલા, चौथो और पांचमो दाखलो गणवाना छे एटले 4.4 पूरु थई जाय ए वर्गवाड़ा बे दाखला छे, पछी आपणे एवा उदाहरणमांथी अने पेटा स्वाध्यायमांथी करी नाखीए मेन स्वाध्यायमांथी सॉरी। चलो तो पेज नंबर 149 4.4 एनो चौथो दाखलो। हवे एमां केटला कॉलम ड्रॉ करवाना थशे ने जरा 2 मिनिट अहीं जुओ पछी ड्रॉ करजो, कारण के आमां वर्ग छे एटले थोड़ुं वधारे ध्यान राखवुं पड़े। तो जुओ अहींथी आपणे स्टार्ट करीए, पहेलुं कॉलम आवशे वर्गनुं। આપણે શું ચર્ચા થઈ હતી લાસ્ટ લેક્ચરમાં તમને યાદ હશે કે એક્સની બાજુમાં એક્સ સ્ક્વેરવાળું કોલમ કરવાનું, જ્યાં જ્યાં પણ એક્સ હોય ને એની બાજુમાં એક્સ સ્ક્વેર આવવો જોઈએ। એટલે જુઓ અત્યારે આપણે આ રીતનું કરીએ તો આ વર્ગ, પછી આ આવૃત્તિ, પછી આપણે મધ્ય કિંમત તો શોધવી પડે જ વર્ગ હોય એટલે, એટલે એક્સ અને એક્સની બાજુમાં જ સીધું એક્સ સ્ક્વેર। હવે બરાબર સમજો, આપણે લાસ્ટ લેક્ચરમાં જે કહ્યું હતું એ જ, એફનો ગુણાકાર આ બે સાથે વારાફરતી કરવાનો, એટલે એફનો ગુણાકાર એક્સ સાથે કરીએ, એફનો ગુણાકાર એક્સ સાથે એટલે એફ એક્સ એવું કોલમ આવે। જો દાખલો થોડો મોટો થાય અને છેલ્લું કોલમ એફ એક્સ સ્ક્વેર, એફનો ગુણાકાર પહેલાં એક્સ સાથે અને એફનો ગુણાકાર એક્સ સ્ક્વેર સાથે એટલે એફ એક્સ સ્ક્વેર। અને અહીંયા ખાસ આ લખવું, હું અહીંયા તમને બ્રેકેટ કરીને અથવા તીર મારીને લખી દઉં, જુઓ એફ ગુણ્યા એક્સ સ્ક્વેર, મોટા ભાગના સ્ટુડન્ટ્સની આ ભૂલ પડે હો, આ એફ એક્સ સ્ક્વેર એટલે આનો વર્ગ નથી કરવાનો, મેં લાસ્ટ લેક્ચરમાં એક બહુ ક્લિયર સમજાવ્યું હતું। એફ એક્સ સ્ક્વેર એટલે એફ ગુણ્યા એક્સ સ્ક્વેર આ રીતનું કરવાનું છે, એટલે આ ધ્યાનમાં રહીએ। તો કોલમ થયા 1 2 3 4 5 અને 6 કોલમ બરાબર ડ્રો કરી નાખો, આ અહીંયા ઉપર લખી નાખો તો ચાલે, અથવા ખાલી તમારી સમજ માટે આપણે લખ્યું છે, એને કાંઈ કોલમ ડ્રો કરવાનું નથી, આવી જ ગયું છે। ચાલો તો 6 કોલમ ફટાફટ ડ્રો કરી નાખો, રકમ લખી નાખો, મધ્ય કિંમત મેળવી લો, મધ્ય કિંમત મેળવી લો એક્સ સ્ક્વેર, આટલું છે ને, વિડીયો પોઝ કરીને પહેલાં દાખલો કરી નાખો। હવે તમને આટલું તો આવડવું જ જોઈએ, રકમ લખવાની, એક્સ એટલે મધ્ય કિંમત મેળવવાની ને એક્સ સ્ક્વેર કરવાનું, રેડી, આટલું કરી નાખો જોઈએ, એટલે જીબી બચે ને મેઇન વસ્તુ જીબી બચવા કરતાં દાખલો આવડી જાય, જાતે કરતાં શીખો ને એટલે। ચલો ફટાફટ કરી નાખો અને પછી છે ને છેલ્લે આન્સર ટેલી કરી લેવાનો, સમજો। ચલો હવે આપણે રકમ લખી નાખીએ, નફો 100,000 રૂપિયામાં છે અને પ્રશ્ન છે ખાલી પ્રમાણિત વિચલન 0 થી 10, 10 થી 20, 40-50 સુધી। ચલો પછી આવૃત્તિ 7, 6, 15, 12 અને 10, આનો ટોટલ હોય નહીં, આનો ટોટલ કરવો પડે, 2 ને 5, 7 ને 6, 13 ને 7, 20, 2 ને 1, 3, 4, 5, 50। ચાલો રેડી, જોતા હો મારો લેક્ચર, તો બાકી તમે જોઈએ સવાલ નથી, જાતે કરી નાખો તો વધારે સારું પડશે। મધ્ય કિંમત 2નો સરવાળો ભાગ્યા 2, 5, 15, 25, 35 અને 45, એનો કાંઈ ટોટલ હોય નહીં, બાજુમાં જ એનો વર્ગ કરી નાખવાનો એટલે એક્સ સ્ક્વેર, 5નો વર્ગ 25, આનો 225, આનો 625, આનો 12 25, આનો 20 25। વર્ગ ન આવડતા હોય તો કેલ્ક્યુલેટરમાં કરી લેવાય, 45નો વર્ગ કરવો હોય તો 45 ગુણ્યા અને બરાબર દબાવી દેવાનું એટલે વર્ગ થઈ જાય। હવે આ મહત્ત્વનું સ્ટેપ છે, અહીંયા તમને સમજાય એટલે લખું છું, એફ ગુણ્યા એક્સ અને અહીંયા લખાય એફ ઇન્ટુ એક્સ સ્ક્વેર, લો
એટલે આ એકદમ ઇઝી છે. એફનો આ બે આરે વારાફરતી ગુણાકાર કરવાનો, સિમ્પલ વસ્તુ, એનાથી વિશેષ કાંઈ એમાં છે જ નહીં. ચલો તો પહેલાં એફનો એક્સ સાથે ગુણાકાર, બરાબર. તો 7 5 35, 15 6 90, 15 × 25 375, પછી 12 × 35 420, અને 10 × 45 એટલે 450. રેડી? ચલો હવે આનો ગુણાકાર કરી લઈએ, પછી એક અરે બેનો ટોટલ કરી લઈએ. એફ ઇન્ટુ એક્સ સ્ક્વેર, ફરીવાર આમાં ધ્યાન રાખવાનું, ભૂલ ન પડે, આનો વર્ગ નથી, આ એફ ગુણ્યા એક્સ સ્ક્વેર છે. એટલે આ એફ અને એક્સ સ્ક્વેર આ બેનો ગુણાકાર હવે આપણે કેલ્ક્યુલેટરમાં જ કરીએ અને સાથે સાથે જીટીનો પણ યુઝ કરીએ એટલે ભૂલ ન પડે. ચલો તો 7 × 25 એટલે 175, પછી 6 × 225 એટલે 1350, પછી 15 × 625 એટલે 93, પછી 12 × 1225 એટલે 14700, અને 10 × 2025 20250. અને હવે જીટી દબાવી દો એટલે ટોટલ આવી જાય એનો 45850 સિગ્મા એફ એક્સ સ્ક્વેર. આનો ટોટલ બાકી છે, આપણે કરી લઈએ. 35 + 90 + 375 + 420 + 450 1370. ચલો રેડી, કોષ્ટક પૂરું થઈ ગયું. હવે તમારું ધ્યાન બોર્ડ ઉપર સૂત્રની ગણતરી આપણે કરીએ છીએ. ચાલો એમાં પહેલું સ્ટેપ, એક્સ બાર સિગ્મા એફ એક્સ અપોન એન 1370 ભાગ્યા 50 27.4 27.4 અને એકમ શું છે જરા જોઈ લઈએ. તો નફો છે લાખ રૂપિયામાં, એટલે એકમમાં આવશે લાખ રૂપિયા. જોજે આટલું બરાબર દેખાય છે. પછી આપણે આગળ વધીએ, એસ મેળવીએ, પ્રમાણિત વિચલન મેળવીએ. યસ, ગોટ ઇટ એવરીબડી? તો જુઓ જોઈએ, જાતે તમે કરી શકો, આમ તો એટલું ઇઝી છે આ બધું. ચલો હવે એસનું સૂત્ર મૂકીએ અને એની ગણતરી પૂરી કરી લઈએ. એસ એટલે પ્રમાણિત વિચલન. આમાં ખાલી પ્રમાણિત વિચલન જ પૂછ્યું છે. સિગ્મા એફ એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. ચલો તો સિગ્મા એફ એક્સ સ્ક્વેર 45850 એન એટલે 50 માઇનસ એક્સ બાર એટલે આપણને મળ્યો 27.4, એનો આપણે વર્ગ કરવાનો, 27.4નો વર્ગ. ચલો તો પહેલાં કરો ભાગાકાર, 45850 ભાગ્યા 50 એટલે 917 એક્ઝેક્ટ. પછી 27.4નો વર્ગ એટલે 27.4 × બરાબર દબાવી દો એટલે સીધો વર્ગ થઈ જાય, 750.76. હવે બાદ બાકી કરી નાખો, 970 - 750.76 એટલે 166.24 અને એનું હવે વર્ગમૂળ કાઢો, 12.89, પછી 3 એટલે એ 12.89 જ રીએ અને લાખ રૂપિયા એકમ છે. રેડી? તો જોજો, એકદમ ઇઝી છે, આવડી જાયું છે, પૂરું કરી નાખો સરસ રીતે. સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા દાખલો તમે જાતે જ ગણો અને જવાબ એ આવી જ જશે, સવાલ જ નથી. વ્યવસ્થિત લખી નાખો જોઈએ બાકી હોય તો, અને લખાઈ ગયું હોય તો કાંઈ સવાલ નથી. ચલો તો આપણે 4.4નો આ દાખલો ગણો. કેટલામો ગણો? ચોથો દાખલો.
12.89 જવાબ આવી ગયો. હવે આપણે પાંચમો અને છેલ્લો દાખલો ગણીએ એટલે આપણું ચેપ્ટર છે એ પૂરું થઈ જાય, એટલે કે 4.4 પૂરું થઈ જાય. ચેપ્ટર તો ક્યાંય પતશે એમ થોડું, બહુ મોટું છે. ચાલો રેડી, તો પાંચમો દાખલો શરૂ કરીએ. બાકી હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. પાછા આટલા જ કોલમ જોશે એટલે હવે પાંચમો દાખલો તમે શરૂ કરો ને 4.4નો, તો તમારે જાતે કરવાનો. જો કેટલા કોલમ, 6 કોલમ. પહેલાં સાંભળી લ્યો પછી વિડીયો પોઝ કરીને તમારે જાતે કરવાનો છે. 6 કોલમ ડ્રો કરી નાખો. પછી રકમ તો જોઈ જોઈને લખતા આવડે, વર્ગ આવૃત્તિ, પછી મધ્ય કિંમત આવડે, એક્સનો વર્ગ આવડે, આટલું તો કરી જ નાખો. ચાલો ફટાફટ વિડીયો પોઝ કરીને કરી નાખો જે પૂરું, ત્યાં સુધીમાં હું કોષ્ટક ડ્રો કરી લઉં અને 4 કોલમ હું ડ્રો કરી લઉં. શીરોથી 10, 20, 30, 40, 50, 60, 70, 80 સુધી છે. રેડી, ચલો આવૃત્તિ 15, 15, 23, 22. પચીસ, 10, 5, 10. એકસો પચીસ વ્યક્તિઓની ઉંમર આપેલી છે એટલે આમાં જે 125 આવવો જોઈએ ટોટલ. આનું યસ, ગોટ ઇટ, 125 સહી જવાબ. ચાલો હવે આપણે મેળવીશું મધ્ય કિંમત. તો 5, 15, 25, 35, 45, 55, 65 અને 75 અને પછી બધાના પાછા વર્ગ કરવાના. 5 નો વર્ગ 25, 225, 625, 12 25, 20 25, 30 25, 42 25 ને 56 25. આવી રીતે છેલ્લો આંકડો જ્યારે 5 હોય ને ત્યારે તમને જુઓ વર્ગ ફટાફટ થઈ જાય, શીખડાવી દો. આમ તો આવડતું હશે ઘણાને. જુઓ દાખલા તરીકે આ 5 બધે છેલ્લે 5 હોય તો આ 5 નો વર્ગ 25 લખી નાખવાનો અને 2 પછીની સંખ્યા કોણ? 3. એ 2નો ગુણાકાર, 2, 3, 6. જુઓ જે હજી એકવાર, 5 નો વર્ગ 25 અને 3 પછીની સંખ્યા 4, એ 2નો ગુણાકાર, 3, 4, 12. 5 નો વર્ગ 25, 4 પછીની સંખ્યા 5, 4, 5, 20. 5 નો વર્ગ 25, 5, 6, 30. 5 નો વર્ગ 25, 6, 7, 42 અને 5 નો વર્ગ 25 લખી નાખવાનો, 7 પછીની સંખ્યા 8, એ 2નો ગુણાકાર, 7, 8, 56. છો ને સ્માર્ટ તમે બધાય. ચાલો હવે ગુણાકાર કરવાનો છે, એમાં પછી કેલ્ક્યુલેટરની જરૂર પડે. ચાલો તારી રહ્યું કેલ્ક્યુલેટર, ગુણાકાર કરી નાખીએ અને GT નો યુઝ કરીએ આ વખતે. 15 × 5 = 75. પછી 1-2 ગુણાકાર મોઢે કરો તો ન ચાલે GT નો ઉપયોગ, પછી બધા એમાં જ કરવા પડે. F × x કરીએ. 15 × 5 = 75 લખાઈ ગયા. 15 × 15 225 લખાઈ ગયા. પછી 23 × 25 575. પછી 22 × 35 એટલે 770. પછી 25 × 45 એટલે 1125. પછી 10 × 55 એટલે 550. પછી 5 × 65 એટલે 325 અને 10 × 75 750.
અને દબાવો જીટી એટલે આવી ગયો ટોટલ 4395 જુઓ જે કેટલું ઈઝી પડે ટોટલ તૈયાર આવી જાય પણ વચ્ચે કે સ્વિચ દબાવવાની નહીં ચાલો હવે એફ નો એક્સ સ્ક્વેર આરે ગુણાકાર તો 15 × 25 એટલે 375 15 × 25 = 375 15 × 225 એટલે 33 × 75 પછી 23 × 625 14 × 375 પછી 22 × 12 = 25 26 950 પછી 25 × 20 = 25 50625 તો આ દાખલો ટૂંકી રીતે થાય પણ આ એકદમ પરફેક્ટ આવડી જ જાય આપણે પ્રેક્ટિસ કરીએ ને એટલે ડિજિટ્સમાં કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો છે આપણે કેમ મોટે કરવું છે 30250 પછી 5 × 42 = 25 એટલે 21 125 અને 10 × 56 = 25 એટલે 56250 અને પછી જીટી દબાવી દો 203 ને 325 એટલે 203325 લો એમાં કંઈ વાર ન લાગે સમજો એકદમ ઇઝી છે કેલ્ક્યુલેટરમાં દબાવી રાખવાની સ્વિચ એટલે થઈ જાય પરફેક્ટ દેખાય છે ને જુઓ જોઈએ યસ યસ ચાલો તો કોષ્ટક પૂરું થઈ ગયું હવે બે સૂત્ર મૂકીને પ્રમાણિત વિચલન નાક ક્યાંય પૂછ્યું જ નથી એકાદ વખત તો શોધીએ નાક પ્રમાણિત વિચલન નાક જુઓ જોઈએ ક્યાંય પૂછ્યું છે યસ આ દાખલામાં પૂછ્યું છે પ્રમાણિત વિચલન નાક ચલો તો એ શોધવું પડશે આમ પણ ત્યાંથી તો એક સ્ટેપ જવાનું હોય એમાં કંઈ વધારે છે નહીં બીજું ચલો તો એક્સ બાર મેળવી લઈએ અને એસ મેળવી લઈએ પછી નાક મેળવી લઈએ તો એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એફ એક્સ અપોન એન એકમમાં શું આવશે વ્યક્તિઓની ઉંમર છે વર્ષમાં ચલો તો 43 95 / 125 43 95 / 125 35.16 આવ્યા 35.16 વર્ષ ઉંમર છે ને ચાલો હવે અહીંયા 35.16 વર્ગ થશે ને અહીંયા સિગ્મા એફ એક્સ સ્ક્વેર મૂકી દઈએ આપણે 203325 ને ભાગ્યા 125 એટલે નેક્સ્ટ કોલમમાં એનો ભાગાકાર થાય 203325 ભાગ્યા 125 એટલે 16 26.6 16 26.6 અને 35.16 નો વર્ગ એટલે 35.16 × 12 એટલે 12 36 પોઈન્ટ હવે જો 12 36 પોઈન્ટ પછી 22 પછી 5 છે એટલે 23 થઈ જશે હવે આ બે જે લખ્યું છે ને એ બેની બાદ બાકી થાય એટલે 16 26.6 - 12 36.23 એટલે 390.37 આવ્યા 390.37 અને એનું હવે વર્ગમૂળ કાઢો એટલે 19.75 / 7 એટલે 19.76 જવાબ આવ્યો એસનો અને આવશે વર્ષ હવે આપણને નાક પૂછ્યું હોય તો પ્રમાણિત વિચલન નાક એનું સૂત્ર છે એસ અપોન એક્સ બાર 19.76 / 35.16 19.76 / 35.16 0.56 જવાબ આવ્યો અને આમાં એકમ લખવાનો હોય નહીં લો દાખલો બહુ મોટો હતો પણ આપણે સરસ રીતે કરી નાખ્યો જોઈ જઈને ન લખતા હો તમારી જાતે ગણજો કંઈક તો આવડશે જોઈ જઈને તો બહુ લખ્યું જીવનમાં કોષ્ટક થોડું મોટું થાય પણ કેલ્ક્યુલેટરમાં હવે સ્પીડ આવી ગઈ હોય એટલે બહુ મુશ્કેલી નહીં થાય તો 4.4 સરસ રીતે પૂરું થઈ ગયું ક્રમબુકમાં ઉતારી લેજો અને હવે આપણે આગળના બે ઉદાહરણ છે એ હું તમને સમજાવું હોમવર્કમાં આપવા જવા હોય તો હોમવર્કમાં આપું યસ તો 17મું ઉદાહરણ હોમવર્કમાં ટીક કરો ઓલરેડી 1516 આપ્યા છે 17મું ઉદાહરણ હોમવર્કમાં ટીક કરવાનું 0 થી 10 10 થી 20 આ રીતે જ છે અને એમાં ટૂંકી રીત ગણેલી છે એ રીતે ગણવાનો નથી
પ્રમાણિત વિચલન ખાડી ગણવાનું છે એમાં કોઈ સ્પષ્ટતા નથી, એટલે આ જ રીતે કરવાનું. ઉદાહરણમાં જે મેથડ છે એ રીતે કરવાનો નથી, આ જ રીતે તમારે દાખલો ગણવાનો છે. સીધી રીતે ઉદાહરણમાં ટૂંકી રીત છે એ રીતે નહીં ગણતા, બાકી મને ખબર પડી જશે જોઈન લખશો તો. ચાલો રેડી, તો ઉદાહરણ 17 હોમવર્કમાં, અને ગણવાનું કઈ રીતે, આ રીતે આપણે જેમ ગણીએ છીએ એમ જ, બરાબર. ચાલો ઉદાહરણ 18માં જોવો જોઈએ, એમાં હું તમને રકમ બનાવી દઉં, પછી આ તમારે હોમવર્કમાં કરવાનું છે. ભલે ડિજિટ્સ થોડા મોટા આવશે આઈ નો ધેટ, પણ કાંઈ ચિંતા નહીં. હું છે ને આ દાખલો તમને રકમ બનાવી દઉં છું, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સને જે આમાં ભૂલ પડે, થી વધુ આપી હોય તો ગણતરી કેમ કરવી એ. બાકી હવે ડિજિટ્સ મોટા ગમે એટલા આવે, કાંઈ ચિંતા નહીં, સમજી લ્યો, તમે જાતે કરી જ શકશો. હજુ થી વધુ આપેલા હોય એટલે પહેલાં તો બધાનો ગેપ ચેક કરી લઈએ. ઉદાહરણ 18ની વાત કરું છું, ખાલી હું સમજાવું છું, આ તમારે હોમવર્કમાં જ કરવાનું. 130થી વધુ, 150થી વધુ, 170થી વધુ, એટલે 20-20નો ગેપ છે. એટલે આપણે વર્ગ બનાવીએ ને તો વર્ગ આ રીતે બને, 130થી 150, 150થી 170, 170થી 190, 190થી 210, 210થી 230 અને 230થી 250. મોટાભાગના સ્ટુડન્ટ્સની ભૂલ આવૃત્તિમાં પડે. એનો નિયમ શું છે? સૌથી નાની સંચય આવૃત્તિ એમને એમ રહેવા દેવાની, બરાબર. તો છેલ્લે જુઓ, સૌથી નાની છે ઝીરો, એટલે આ ઝીરો, એ ઝીરોવાળી આવૃત્તિ કદાચ ન લખો ને આ વર્ગ તોય ચાલે, લખો તો કંઈ પ્રોબ્લેમ નહીં. અત્યારે હું ખાલી સમજાવવા માટે લખું છું. સૌથી નાની જુઓ સંચય આવૃત્તિ હોય, થી વધુ હોય ને, એટલે ઝીરો એમને એમ રાખવાના. પછી 14માંથી ઝીરો બાદ કરવાના, એટલે 14. પછી 57માંથી 14 બાદ કરવાના, 57 - 14 એટલે 43. 57 એમને નહીં લખવાના, ઘણા સ્ટુડન્ટ્સ ભૂલ કરે. પછી 116 - 57 એટલે 59. પછી 142 - 116 એટલે 26. અને છેલ્લે 150માંથી 142 જાય એટલે 8. હવે જો આ છેલ્લો જે વર્ગ છે ને ઝીરો આવૃત્તિવાળો, એ તમે કાઢી નાખો તો ચાલે, એની જરૂર નહીં. અને કદાચ રાખો ને તો એ ઝીરો આવૃત્તિ હોય એટલે બધા ગુણાકાર ઝીરો જ આવશે, એટલે રાખો તો પ્રોબ્લેમ નહીં અને કાઢી નાખો તો પ્રોબ્લેમ. એટલે લખવું હોય તો એ ચેકચાક નહીં કરતા, અને કદાચ ભૂસી નાખો, રબ કરી નાખો તો એ વાંધો નહીં. હવે આને ધ્યાનમાં લઈને દાખલો ગણવાનો છે. ડિજિટ્સ થોડા મોટા આવશે મને ખ્યાલ છે, પણ આ તમે ગણી જ શકશો, આમાં બીજું કંઈ નવું નથી, ખાલી આંકડા મોટા છે. એ આ મધ્ય કિંમત મેળવો ને પછી એના વર્ગ, એટલે લાખો કરોડોમાં આવશે. પણ ફરીવાર કહું, આન્સર ટેલી કરી લેજો, તમારો જવાબ આમાં 100% જે આવ્યો છે 20.09 એટલા જ આવશે. રેડી? ચલો, તો અહીંયા 1 થી 18 ઉદાહરણ પૂરા થઈ ગયા અને 4.4 પૂરું થઈ ગયું. હવે આપણે પહેલાં સ્વાધ્યાયમાં જઈ અને આવા પ્રમાણિત વિચલનવાળા કોઈ દાખલા હોય તો હજી એક હું ગણાવી દઉં, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. તો આવી જાઓ સ્વાધ્યાયની અંદર. સેક્શન આપણે ક્યાં પહોંચ્યા હતા જોવો જોઈએ. પહેલાં ડીમાં જોઈ લઈએ. ડીમાં છે કોઈ એવો? જો એમાં આપણે 9મો અને 10મો તમને હોમવર્કમાં આપી દીધા, 11મો અલગ પદ્ધતિ છે, 12મો અલગ છે, 13મો અલગ છે, એટલે એની આપણે ચર્ચા પછી કરશું. સેક્શન ઈમાં જુઓ, પહેલો થઈ ગયો, બીજો થઈ ગયો, ત્રીજો બાકી છે. ચલો ત્રીજો હું કરાવું છું, પછી ચોથો આપણે થઈ ગયો છે. રેડી? તો સમ નંબર 3. ચાલો રકમમાં ધ્યાન આપો. પેજ નંબર 168 પેજ નંબર, એની અંદર આપણે આવા વર્ગવાળો દાખલો છે, એમાં પ્રમાણિત વિચલન પૂછ્યું છે, તો કરી નાખીએ. રકમમાં ધ્યાન આપો. સેક્શન ઈ નો ત્રીજો દાખલો, ચોથો આપણે પાછો કરી નાખ્યો છે, એટલે 1 થી 4 પૂરા થઈ જાય. એક બેટ્સમેને રમેલી 100 ક્રિકેટની વન ડે મેચમાં કરેલા રનની વિગત નીચે મુજબ છે. આ માહિતી પરથી બેટ્સમેને કરેલા રનનું પ્રમાણિત વિચલન શોધો. 0 થી 10, 20, 30, 50, 60, 70 સુધી આપણે આવૃત્તિ લખવાની છે, ઓલરેડી લખેલી જ છે. એક છેલ્લી રબ કરી નાખું. ચલો સેક્શન ઈ સમ નંબર 3. પછી એક્સ, પછી એક્સ સ્ક્વેર, પછી એફ એક્સ અને પછી એફ એક્સ સ્ક્વેર.
चलो एक्स एटले मध्य किंमत, पछी एक्स स्क्वेर, पछी एफ एक्स अने पछी एफ एक्स स्क्वेर। सेक्शन ई सम नंबर थ्री। चलो आवृत्ति लखी नाखीए, दस पंदर पच्चीस, पछी पच्चीस दस दस पांच, હવે તો આ દાખલા બધા મોઢે આવડી જાય તમને, જાતે ગણી શકો, આ બોર્ડ ઉપર શું જોઈએ રાખો છો? ચાલો જે ગણ નાખો, જે ગણાય તો મારી રાહ જોતા હોય, હું કહું પછી સ્ટાર્ટ કરે, કોષ્ટક ડ્રો કરી, રકમ લખી, દાખલો જાતે ગણો, છેલ્લે જવાબ ટેલી કરો। ચાલો જો ફટાફટ કરો, જો કોઈ મારો લેક્ચર અત્યારનો જોવા નથી, હવે છેલ્લી દસ મિનિટ। ચલો મધ્ય કિંમત पाँच पंदर पच्चीस पैंतीस पिस्तालीस पंचावन अने पांसठ, पच्चीस बसो पच्चीस छसो पच्चीस बार पच्चीस वीस पच्चीस तीस पच्चीस अने बेतालीस पच्चीस, छ सात बेतालीस ने पच्चीस, पाँच छ तीस पच्चीस। चलो एफ एक्स, एफ एक्स एले एफ अने एक्स नो गुणाकार, आ पण तमने आवडे छे। चलो करिए, दस गुणिया पांच, जीटी नो यूज करवो छे, बधाय कैलक्युलेटर में करता जाइए। पंदर गुणिया पंदर बसो पच्चीस, पच्चीस गुणिया पच्चीस छसो पच्चीस, पच्चीस गुणिया पैंतीस आठ सौ पंचोतेर, दस गुणिया पिस्तालीस चार सौ पचास, दस गुणिया पंचावन पाँच सौ पचास। जो पछी आवड़त तो होय पण जीटी नो यूज करवो होय तो बधाय पछी गुणाकार करवा पड़े। पाँच गुणिया पांसठ त्रण सौ पच्चीस अने टोटल करी दिए जीटी एकत्रीस सौ। जुओ जो केटलो ईजी। चलो नाव एफ एक्स स्क्वेर एटला एफ नो एक्स स्क्वेर आरे गुणाकार, दस गुणिया पच्चीस एटले बसो पचास, पछी पंदर गुणिया बसो पच्चीस तेत्रीस पंचोतेर, पची पच्चीस गुणिया छसो पच्चीस पंदर छसो पच्चीस, डिजिट्स बहु मोटा हो, बार पच्चीस गुणिया पच्चीस तीस हजार छसो ने पच्चीस, पची दस गुणिया वीस पच्चीस एटले वीस हजार बसो ने पचास, पची दस गुणिया तीस पच्चीस तीस हजार बसो पचास, अने पची पांच गुणिया बेतालीस पच्चीस एटले एकवीस एक सौ पच्चीस, अने पची दबावो जीटी एटले आवी गयो टोटल एक सौ एकवीस पांच सौ, एक लाख एकवीस हजार पांच सौ। तो आ रीते गणो ने तो स्पीडे आवशे अने जीटी नो उपयोग थाय एटले टोटल करवामांथी बची जाओ ने गुणाकार अमुक तो करवाना ज होय समझो। चलो हवे एक्स बार, एक्स बार नु सूत्र सिग्मा एफ एक्स अपॉन एन, एकत्रीसो अने एन आवृत्ति नो टोटल तो रही ज गयो। चलो हवे कर नाखी एमां शुं होय, पचास पंचोतेर ने सो, लो थई गयो पांच ने पांच दस ने पांच पंदर ने पांच वीस बे ने त्रण चार ने बे छ ने बे आठ नौ दस इज तो राइट आंसर। चलो एकत्रीसो भाग्या सो एटले एकत्रीस अने एकम छे कंई जुओ जो बेट्समेने करेला रन। चलो हवे मेळवीशु प्रमाणित विचलन अने एनु सूत्र छे एस बराबर सिग्मा एफ एक्स स्क्वेर अपॉन एन माइनस एक्स बार होल स्क्वेर। तो बार पंदर जीरो एक लाख एकवीस हजार पांच सौ भाग्या सो माइनस एकत्रीस नो वर्ग एटले अहींया भागाकार में बे मींडा निकली जाशे एटले ईजी थी जाशे। बार पंदर અને એકત્રીસનો વર્ગ થશે નવસો એકસઠ। યસ, તો હવે બાર પંદર માઇનસ નવસો એકસઠ એટલે બસો ને ચોપન, અને એનું વર્ગમૂળ કાઢી નાખો એટલે આવી ગયો જવાબ પંદર પોઈન્ટ ચોરાણું, પંદર પોઈન્ટ ત્રાણું પછી સાત છે એટલે ચોરાણું। જો
ઓલે ઉદાહરણમાં જે 18મો આપ્યું એમાં ઘણી વખત એ લોકોએ ટૂંકી રીત ગણી હોય અને તમે સીધી રીત ગણો એટલે જવાબમાં પોઈન્ટનો વેરિએશન આવે, પણ એ કાંઈ ચિંતાનો વિષય નહીં. એટલે આવું બને તો કાંઈ ચિંતા ન કરતા. ચલો આ બાકી હોય તો પહેલાં આરામથી લખી લ્યો, પછી આપણે કન્ટિન્યુ કરીએ. આ હતો સેક્શન ઈનો ત્રીજો દાખલો, બરાબર 15.94 અને એકમમાં લખી નાખો ર ન, એકમ ભૂલાય નહીં. ચાલો હવે મેં તમને બે દાખલા હોમવર્કમાં આપ્યા, હજી એક જોઈ લઉં, જો ઈઝી હોય તો આપું, બાકી પછી નેક્સ્ટ લેક્ચરમાં. સેક્શન એફમાં પહેલો થઈ ગયો, બીજો મારે કરાવવાનો છે, ત્રીજો થઈ ગયો છે, ચોથો પણ એમાં થી ઓછું છે, આવડશે? ચોથા દાખલામાં થી ઓછા છે. જોજો, એ સમજાવું છું, રકમ આ લખાઈ ગયું હશે. આ ચોથો દાખલો હું સમજાવી દઉં એટલે એ હોમવર્કમાં તમારે કરવાનો છે, સેક્શન એફનો ચોથો. એમાં જુઓ થી ઓછા છે એટલે 10, પછી 20, 30, 40, 50, 60, 70 થી ઓછા, એટલે આપણે વર્ગ લંબાઈ 10ની થાય અને ઓછા શબ્દ હોય એટલે 0થી સ્ટાર્ટ થાય, કારણ કે એમાં 10થી ઓછા એવું છે. તો 0થી 10, 10થી 20, 30, 20થી 30, 30થી 40, 40થી 50, 50થી 60, 60થી 70, 70થી ઓછા શબ્દ છે એટલે 70 સુધી જવાનું. આ હોમવર્કમાં આપું છું, બરાબર જોજો. આવૃત્તિ હું લખી દઉં છું, આથી ઓછા તમને મુશ્કેલી પડે ને બનાવતા, એટલે તો આવૃત્તિ એમને રાખવાની સૌથી નાની, એટલે સૌથી નાના જુઓ પહેલાં 5 છે એમને રાખો, પછી 17 નહીં લખવાના, 17માંથી 5 બાદ કરવાના એટલે 12, 47માંથી 17 બાદ કરો એટલે 30, 92-47 એટલે 45, પછી 142-92 એટલે 50, પછી 179-142 એટલે 37, અને 200-179 એટલે 21. આમ તો આવશે, યસ. હવે આ દાખલો તમે પ્રમાણિત વિચલનનો જાતે કરી નાખજો, એટલે આ હોમવર્કમાં ટીક કરી નાખું છું હું. દાખલા નંબર 4, તો મેં તમને દાખલા આપ્યા, ઉદાહરણ 17-18 અને સેક્શન એફનો કેટલામો હતો, આ ચોથો. ત્રણ દાખલા હોમવર્કમાં કરવાના છે. ચાલો અહીંયા સુધી રાખીએ છીએ.